विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञानपथ विद्यालय धोरण एक। चालो बधाय विद्यार्थी बेग लईने बेसी गया। बेगमांथी कंपास बॉक्स खोलो अने કલરવની સાથે પોથી ખોલો। ખોલી બધાએ? સરસ, ચાલો તેમાં તમે જુઓ છેલ્લે આવડિયા વાર્તા મેં તમને કીધી હતી ને। સાથે પોથીમાં આવડિયા બે બિલાડી અને વાંદરાભાઈની મેં વાર્તા કીધી હતી ને। હા, જુઓ તેમાં પેજ નંબર 49 આપેલા છે। ચોકડે નવડે 49 પેજ નંબર ખોલો। એમાં પાઠ 9 છે, પોપટે ખાધી પાકે કેરી। આ પાઠની તમને મેં વાર્તા આગળના વિડીયોમાં કીધી હતી ને। હા, ઓલી મેં બે બિલાડીની વાર્તા કીધી હતી વાંદરાભાઈની, એની સાથે મેં આવડિયા વાર્તા કીધી હતી। ત્યાર પછી મેં પાઠ ચલાવ્યો ત્યારે પણ કીધી હતી ને। હા, તો જો આ છે, આમાં શું આપેલું છે, પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રો જોઈને તમારા મિત્રને વાર્તા કહો। તો આજે હું તમને આ વાર્તા કહું છું, તમારે તમારા મિત્રને અથવા મમ્મીને ગમે તેને કહેવાની છે। ચાલો એમાં શું આપેલું છે, જો એક આંબા મસ્ત મજાનું એક ઝાડ આપેલું છે, તો એની અંદર એક જો અહીંયા કાગડો બેઠો છે, આપેલો છે ને કાગડો। હા, એ કાગડો આપેલો છે। પછી બીજા ચિત્રની અંદર શું, આંબાના ઝાડ ઉપર એક કાગડો રહે છે અને આંબાના ઝાડ ઉપર, પછી આ કોણ છે? વેરી ગુડ, પોપટભાઈ હોય છે ને, પોપટભાઈ કેરી જોવે છે આંબાના ઝાડ ઉપર। કેવી હોય છે? પાકી કેરી હોય છે, પાકા પાકી છે ને આવડિયા। હા, તો પાકી કેરી હોય છે ને એ પોપટભાઈ જોઈ જાય છે અને પોપટભાઈ આંબા પાસે જાય છે। તો જો ત્રીજા ચિત્રમાં પછી આપેલું હોય છે, પોપટભાઈ હે ને એ કેરી ખાવા જાય છે ને, તો આ કાગડાભાઈ હોય છે એ ના પાડે, જો એ પોપટે છે ને અહીંયા પોપટે આપેલો છે ને, કાગડાભાઈ આપેલા છે ને, તો આ કાગડાભાઈ હોય છે આ પોપટભાઈને ના પાડે છે કે આ આંબાનું ઝાડ તો મારું છે, એટલે પછી પોપટભાઈ હોય છે એ જો આ ચોથા ચિત્રની અંદર વહી જાય છે અને કાગડાભાઈ હોય છે આંબાના ઝાડ ઉપર રહે છે। પોપટભાઈ જેવા ઉડીને જાય છે અને જો પાંચમા ચિત્રમાં આપેલું છે, જુઓ અહીંયા પાંચમા ચિત્રમાં આપેલું છે ને, કે એવડા એ પોપટભાઈ અહીંયા કોણેથી ઉડીને ચોથા ચિત્રમાંથી જતા રહે છે અને પાંચમા ચિત્રની અંદર આપેલું છે કે એવડા એ એક ઝાડ ઉપર, ઓલા મકાન ઉપર રહીને આવે છે, મકાન આપેલું છે ને એ મકાન ઉપર અગાસી ઉપર બેઠા હોય છે પોપટભાઈ અને એની નજર અહીંયા જાય છે, જો અહીંયા ફુગો દોરેલો છે આપેલો છે, એ ફુગો પડ્યો હોય છે આપેલો છે ને, તો એ ફુગાને જોવે છે, તેની નજર અહીંયા જાય છે અને છઠ્ઠા ચિત્રમાં આપેલું છે, જુઓ પોપટભાઈ છે ને એ ફુગો ફૂલાવે છે, ફૂલાવે છે, હા તેવી રીતે ફુગો ફૂલાવે છે અને પછી ત્યાર પછી છઠ્ઠા ચિત્ર અને સાતમા ચિત્રની અંદર જુઓ, એ ફુગો લઈને અને ફુગો ફૂલાવેલો હોય છે અને એમાં એ ચાંચ મારે છે, ચાંચ ભરાવે છે ને, ચાંચ ભરાવે એટલે ફુગો ફૂટી જાય, ફુગો ફૂટી ગયો ચાંચ ભરાવે છે એટલે, અને ફુગો ફૂટી જાય છે અને પછી આનો અવાજ સાંભળે છે, કોણ સાંભળે છે? કાગડાભાઈ સાંભળે છે, એટલે કાગડાભાઈ છે એ જતા રહે છે અને પોપટભાઈ છે એ જો કેરી ખાય છે, કેરી ખાય છે ને બધાને, તમને ભાવે કા કેરી, તો પોપટભાઈ કેરી ખાવા માંડે છે। તો આ વાર્તા મજા આવી ગઈ ને તમને સાંભળવાની? સરસ, ચાલો ત્યાર પછી પેજ ફેરવું, પાછળનું પેજ ફેરવતો એટલે જો પ્રશ્ન નંબર 2 આપેલો છે, કોણ બોલે છે તે અહીંયા કાઉન્સ આપેલો છે ને, જો બાજુમાં એક ચોરસ ખાનું એમાં સાચાની નિશાનીથી બતાવો, તો જો તમને અહીંયા કોણે બે ચોરસ કરેલા આપેલા છે અને આ વાક્ય આપેલું છે એક કરીને, તો એમાં તમારે અહીં બે ચિત્ર આપેલા છે કે જો કાગડો આ વાક્ય બોલતો હોય તો કાગડામાં તમારે રાઈટ કરવાનું છે અને આ વાક્ય પોપટને લાગુ પડતું હોય તો પોપટનું જે ખાનું આપેલું છે તમારે એમાં સાચાની નિશાની કરવાની છે। તો ચાલો આપણે આજે પહેલાં જોઈશું, જો પેલું વાક્ય આપેલું છે, મને બહુ ભૂખ લાગી છે, તો આ વાક્ય કોણ બોલે છે તમને ખબર છે? કોણ બોલે છે આ વાક્ય? જો પોપટભાઈને ભૂખ લાગે છે ને, તો એમ કહે છે કે કોને ભૂખ લાગી હતી? કાગડાભાઈ તો આંબાના ઝાડ ઉપર બેઠા હતા, પણ કા પોપટભાઈને ભૂખ લાગી હતી એટલે આંબાના ઝાડ પાસે જાય છે ને, હા તેમાં આવશે મને ભૂખ બહુ લાગી છે,
તો એ ઈ વાક્યમાં કયા આવશે પોપટભાઈ સામે? તો પોપટભાઈનું ચિત્ર આપેલું છે ને, તો ચાલો એમાં રાઈટની નિશાની કરો. કરી બધાએ? સરસ, ચાલો. જો ત્યાર પછી નંબર બે, બીજા નંબરનું વાક્ય જુઓ. આ આંબાનું ઝાડ મારું છે, આવું વાક્ય કોણ બોલે છે? વેરી ગુડ. કોણ બોલતું હતું? કાગડાભાઈ કહેતા હતા ને, કે પોપટભાઈને એમ કહેતા હતા કે આ આંબાનું ઝાડ તો મારું છે, કે તું જતો રે. તો ચાલો કાગડાભાઈમાં રાઈટ કરો સાચાની નિશાની. વેરી સરસ. ચાલો ત્યાર પછી જોવો જોઈએ ત્રીજું વાક્ય આપેલું છે કે ભાગી જા પોપટ ભાગી જા. તો આમાં ખબર જ પડી જાય કે ભાગી જા પોપટ ભાગી જા એ વાક્ય કોણ કહેતું હતું? હં, કાગડાભાઈ કહેતા હતા ને. તો ચાલો કાગડાભાઈ અહીંયા પેલી લાઈનમાં આપેલું છે ને ચિત્ર, તો એમાં કરો સાચાની નિશાની. ત્યાર પછી જો ચોથું આપેલું છે કા કા કા. કાકા બોલે, કોણ બોલે? કાકા કોનો અવાજ કરે છે? કોણ કરે છે કાકા એવો અવાજ? વેરી ગુડ, કાગડાભાઈ કરે ને. તો ચાલો કાગડાભાઈને આમાં રાઈટની નિશાની કરો. કરી? ચાલો ત્યાર પછી જુઓ જોઈ અહીંયા પાંચમું વાક્ય આપેલું છે ફુગો ફોડી કાગડાને ડરાવીશ. આવું કોણ વિચારે છે કે ફુગો ફોડીને હું કાગડાને ડરાવીશ? વેરી ગુડ, પોપટભાઈને વિચાર આવે છે. પોપટભાઈ આગાથી ઉપર જાય છે અને ફુગો મળે છે ને, એટલે ફુગો ફોડીને હું કાગડાને ડરાવીશ, એટલે કાગડો આંબાના ઝાડ ઉપરથી જતો રહે. એટલે ચાલો પોપટભાઈનામાં કરો રાઈટની નિશાની. કરી? ત્યાર પછી જો છઠ્ઠા નંબરનું વાક્ય આપેલું છે, આપેલું છે કે મજા પડી ભાઈ મજા પડી. એવું કોણ બોલે છે? કેરી ખાવાની મજા પડી એવું છેલ્લે કોણ બોલતું હતું? વેરી ગુડ, પોપટભાઈ બોલતા હતા ને. તો ચાલો પોપટભાઈનામાં રાઈટની નિશાની કરો. કરી? સરસ. ચાલો ત્યાર પછી જો આપેલું છે સાતમા નંબરનું વાક્ય કેરી ખાવાની મજા પડી. જો આવ્યું ને ભાઈ અહીંયા મજા પડી ભાઈ મજા પડી, અને સાતમા મેં આપેલું છે કે કેરી ખાવાની મજા પડી. તો આ પણ વાક્ય કોણ બોલ્યું હતું? કોણે કેરી ખાધી હતી છેલ્લે જોવું જોઈએ? હં, પોપટભાઈએ ખાધી હતી ને, તો આમાં આવશે પોપટભાઈમાં. ચાલો કરો પોપટભાઈનામાં રાઈટની નિશાની. કરી? સરસ. ચાલો ત્યાર પછી બાજુનું પેજ ફેરવો. પ્રશ્ન નંબર ત્રણ આપેલો છે કે પ્રશ્નના મૌખિક ઉત્તરો આપો. તો આ પ્રશ્ન આપેલા છે, દોષ આપેલા છે ને, તો હું તમને પ્રશ્ન અત્યારે એના જવાબ કહીશ, અને તમને આવડતા હોય તો પણ ચાલશે. ચાલો, તો હું અત્યારે જ જવાબ બોલીશ અને પ્રશ્ન પણ બોલીશ. કોને ભૂખ લાગી હતી? તો શું આવશે જવાબમાં? શું આવશે? કોને ભૂખ લાગી હતી બોલો જોઈ. વેરી ગુડ, પોપટભાઈને આઈ લાગી હતી ને ભૂખ. તો આમાં શું આવશે? પોપટભાઈ આવશે. તમને પરીક્ષામાં પૂછે ને, તો તમને આવડવા જોઈએ આ. હં, ચાલો ત્યાર પછી જો બીજો પ્રશ્ન છે આંબા ઉપર કેવી કેરી હતી? કેવી કેરી હતી? વેરી ગુડ, આ તો બધાને આવડે. કેવી? પાકી કેરી. ત્યાર પછી આંબા ઉપર કોણ રહેતું હતું? કોણ રહેતું હતું આંબા ઉપર? કાગડાભાઈ રહેતા હતા કા? તો ચાલો આમાં આવશે કાગડાભાઈ. પછી ચોથો પ્રશ્ન છે પોપટને જોઈ કાગડાએ શું કહ્યું હતું? કે આ આંબાનું ઝાડ તો મારું છે, તું જતો રહે, એવું કીધું હતું ને પોપટને. કોને કીધું હતું? કાગડાએ કીધું હતું. તો ચાલો પછી એના પછીનો પાંચમો પ્રશ્ન છે પોપટ શા માટે ગભરાયો? કેમ ગભરાઈ ગયો હતો પોપટ? કેમ કે કાગડાભાઈએ એને આંબા ઉપર કેરી ખાવાની ના પાડી હતી ને, એટલા માટે. ત્યાર પછી જો બાજુમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપેલો છે કાગડાએ કોને ભગાડ્યો? કોને ભગાડ્યો હતો કાગડાએ? કાગડાએ ઓલો ફુગો ફૂલાવીને આમ ફોડ્યો હતો ને કાગડાએ ફુગો, તો ઈ તો ન જાય, ઈ તો પોપટભાઈએ ફોડ્યો હતો નહીં. હં, તો કાગડાએ કોને ભગાડ્યો હતો? શું કીધું હતું? કે આ આંબાનું ઝાડ છે, તું જતો રહે, એમ કરીને કોને ભગાડ્યો હતો? પોપટભાઈને. પોપટભાઈને આવશે. શું આવશે? ચાલો ત્યાર પછી સાતમો પ્રશ્ન છે પોપટની નજર શાના ઉપર પડી? સેના ઉપર પડી હતી? અહીંયાથી કાગડાભાઈ એને ભગાવ્યો હતો, અને ત્યાર પછી એની નજર એ મેળી ઉપર અગાસી ઉપર બેઠો હોય છે, અને એની નજર શેમાં જાય છે? એક ફુગા ઉપર જાય છે. ફુગા ઉપર જાય છે ને, તો અહીંયા આવશે કે ફુગા ઉપર.
પછી આઠમો પ્રશ્ન છે, પોપટ ફુગાને લઈ ક્યાં બેઠો હતો? ક્યાં આવશે? જો કાગડાભાઈ આંબાના ઝાડ ઉપર બેઠા હતા એટલે પોપટભાઈ છે એ ફુગાને લઈને આંબાના ઝાડ નીચે બેઠો હતો. ચાલો નવમો પ્રશ્ન, ફુગો કેવી રીતે ફૂટ્યો? કેવી રીતના ફૂટ્યો? ફટાક દેરિકા ફૂટી જાય ને તો ફટાક રીતના ફૂટ્યો હતો, ફટાક દેરિકા ફૂટી ગયો હતો. કેવી રીતના? ઓલા કાગડાભાઈએ, ઓલા પોપટભાઈએ ચાંચ મારી હતી ઓલા ફુગાની અંદર, એટલે કાગડો સાથી ઉડી ગયો. કાગડો કેમ ઉડી ગયો હતો? ફુગો ફૂટ્યો એટલે કાગડો ઉડી ગયો. ચાલો તમારે પ્રશ્ન આવડવા જોઈએ. હા સરસ. જો પ્રશ્ન પૂછ્યા ને એના પછી પ્રશ્ન નંબર 4, રૂમાલ શોધની રમત રમો. આ રમત આપેલી છે, હું તમને ચિત્રમાં બતાવું છું. જો આ બધા નાના નાના બાળકો બધા રમે છે ને રમત, તો આવી રીતના રાઉન્ડ કરવાનું છે અને એકના હાથમાં રૂમાલ હોય અને એક છોકરી આ ઊભી છે ને એના હાથમાં રૂમાલ એ છે. જોયું તો આ રૂમાલની રમત છે. તમે જ્યારે સ્કૂલે આવશો ને ત્યારે અમે રમાડશું. અત્યારે તો રમવામાં આપણે ન મળે, તમારે છતાં પણ રમવી હોય તો તમે ભાઈ બહેન સાથે અથવા મિત્ર સાથે રમી શકો છો. આ જ્યારે તમે સ્કૂલે આવશો ને ત્યારે ગેમ રમાડશું. હો છો, આમાં શું હોય? પેલા એને બધાને રાઉન્ડ કરીને આવી રીતના બેસી જવાનું હોય અને ત્યાર પછી એક વિદ્યાર્થી હોય ગમે એવડા એ રૂમાલ લઈને દાદીએ, એટલે એને આમ દોડતું જવાનું હોય અને બધા આને આવડી આંખો બંધ કરેલી હોય, આવડા બધા નીચે જોતા હોય, આંખો ન બંધ કરેલી હોય પણ એ અંદરની સાઈડ હોય અને આવડી આ છોકરી હોય છે. આ એક જણું છે દાદે તો હોય ને, આ એને બધાને રૂમાલ લઈને બધાના આખા પાછળ વાહામાં રૂમાલ લગાડતું જવાનું અને એ જ્યારે બંધ કરે આવડી આ રૂમાલ જેના ઉપર નાખે એને પાછળ એના દોડવાનું. એ પકડાઈ જાય તો ભલે, નહીંતર એની જગ્યાએ ખાલી જે ઊભો થયો હોય એની જગ્યાએ બેસી જાય. તો તમે જ્યારે આ સ્કૂલે આવશો ને ત્યારે આપણે પણ રમત રમવાની છે હો બધાએ. ચાલો બધાએ ત્યાર પછીનું પાછળનું પેજ ફેરવો. ફેરાયું? સરસ. જો એમાં પ્રશ્ન નંબર 5 આપેલો છે, નીચે આપેલા અક્ષરોમાં રંગ પૂરો. નમૂનો આપ્યો છે. જો અહીંયા પેલા ભ આપેલો છે તો ભમાં કેવો કલર આપેલો છે? તો જુઓ તમને ભમાં કેવો કલર આપેલો છે. ચાલો એમાં જુઓ તમને અહીંયા પેલા ભ આપેલો છે તો એમાં આવો કલર આપેલો છે ને, તો એમાં આમાં પેલી લઈની અંદર જેટલા ભ આપેલા હોય ને એમાં તમે આરે આવો કલર પૂરવાનો છે. આમાં જેવો કલર આપેલો છે ને એવો એમાં ભ પૂરવાનો છે. અહીંયા એ આપેલો છે, અહીંયા ભ આપેલો છે, તો ચાલો એમાં પૂરી દો બધા. વ્યવસ્થિત પૂરવાનો છે એવો બધાએ. ચાલો એવી રીતના એ પૂરો. ત્યાર પછી અહીંયા આપેલો છે, આપેલો છે ને ભ, તો ચાલો આમાં પૂરો બધાય. ચાલો પૂરો બધાએ આવી રીતના. ચાલો સરસ. જો ત્યાર પછી કયો કલર આપેલો છે? લીલો કલર આપેલો છે. તો આ લાઈનમાં જેટલામાં હોય ને યો આપેલા છે, આમાં યો આપેલો છે ને. સરસ. આમાં યો આપેલા હોય ને એમાં આવો લીલો કલર પૂરવાનો છે તમારે. ચાલો તમારા યો કેટલા આપેલા છે જોવો જોઈ. તો ચાલો એમાં યો અહીં આપેલો છે, તો આ લાઈનમાં અહીં આપેલો છે ને, તો આમાં તમે આ લીલો કલર પૂરી નાખો. આવી રીતના પૂરવાનો છે તમારે. ચાલો પૂરાઈ ગયું બધાને. સરસ. ચાલો ત્યાર પછી જુઓ જોઈ કેવો કલર આપેલો છે. અહીંયા ધ, ધજાનો ધ આપેલો છે તમને.
तो जो अहीं तमने भय एक परिण आपेलो छे आपेलो छे जो आमा तमे धजानो ध आपेलो छे ने तो अहीं धजानो ध आपेलो छे आ लाइन में अहीं आपेलो छे तो चलो आमा पूरो बधाय पूरो बधाय या पास अहीं आपेलो छे तो चलो अहीं पूरो धजानो ध પીરો સરસ ચાલો ત્યાર પછી જો તમને કયો આપેલો છે આ લાઈનમાં જોવાનું બધી લાઈનમાં જોવાનું હો તમારે જેટલા બધી લાઈનમાં ધ આપેલો હોય ને અહીંયા પૂરી લીધું સામા આપેલો છે ધજાનો ધ તો એમાં નહીં પૂરવાનું આમાં આપેલા છે અહીંયા આપેલા છે તો અહીંયા બે પૂરી નાખો જેટલા આપેલા હોય ધજાના તો તમારે અહીંયા પૂરવાનું છે ચાલો પૂરો બધાઈએ અહીંયા પૂરી લ્યો ત્યાર પછી અહીંયા આપેલો છે ધજાનો તો અહીંયા પૂરો બધાઈ ચાલો પૂરી લીધો ત્યાર પછી જો અહીંયા બીજી આપણે અહીંયા પૂરી લીધું આમાં તો છે ને હવે આ લાઈનમાં ધજાનો ધ આપેલો હોય ને આ લાઈનમાં આપેલો હોય ને અહીંયા પૂરવાનો છે અહીંયા આપેલો છે ધજાનો ધ તો ચાલો આમાં પૂરવાનો છે તમારે જો એમાં આ કલર જ આપેલો છે તો આપણે એ પૂરવાનો છે આ ધજાના ધમાં જેટલા ધ આપેલા હોય ને આમાં આ ચોપટાની અંદર તમારે એમાં આવો કલર પૂરવાનો છે તો ચાલો અહીંયા પૂરી લ્યો અહીંયા આપેલો છે ને ધજાનો ધ ચાલો ત્યાર પછી હવે કઈ છે ધજાનો તો જોવો જોઈ નથી ચાલો ત્યાર પછી આપણે જોવો ભ હતો હતો ને ભ તો અહીંયા ભ આપેલા હતા અહીંયા ભ જ અહીંયા આપેલા હોય અહીંયા કરો જોઈ અહીંયા આપેલો છે ને ભ તો અહીંયા કરવાનું છે તમારે કલર પૂરવાનો છે આવી રીતના પૂરો ત્યાર પછી આમાં જેટલા આપેલા હોય અહીંયા પૂરી નાખો ચાલો ત્યાર પછી જો આ લાઈનમાં આપેલો છે ને ભ તો આમાં પૂરી નાખો ત્યાર પછી અહીંયા આપેલો છે ને ભ તો અહીંયા પૂરી નાખો ચાલો પૂરાઈ ગયું ત્યાર પછી જો આમાં જેટલા આપેલા હોય ને એમાં આવો આપણે લીલો કલર પીરો તો અહીંયાથી જોવાનો અહીંયા આપેલો છે તો અહીંયા પૂરવાનો છે ત્યાર પછી અહીંયા આપેલો છે તો અહીંયા પૂરવાનો છે ત્યાર પછી અહીંયા તો પૂરી નહીં તો આમાં જેટલા આપેલા હોય એમાં આપેલા છે કે નહીં અહીંયા આપેલો છે તો આમાં પૂરવાનો થશે અને આમાં પૂરવાનો થશે ચાલો તો આ બધાય મેં જેટલા કર્યા છે એમાં પૂરી લ્યો હું પણ પૂરી લઉં ચાલો જો પૂરાઈ ગયા ને બધાયમાં યમાં આવી રીતના સરસ ત્યાર પછી જો અહીંયા કણ ફટાકડાનો ફ આપેલો છે તો અહીંયા પણ એ કેવો દૂધિયા કલર છે ને આવો તો ચાલો તમારે પણ આમાં જેટલા ફટાકડાના ફ આપેલા હોય ને આ ચોરસ ખાનામાં એમાં તમારે આવો દૂધિયા પૂરવાનો છે તો ચાલો અહીંયા આપેલો છે તો આમાં પૂરવાનો થશે પૂરો બધાય ચાલો પૂરો બધાય આમાં ત્યાર પછી જો અહીંયા આપેલો છે તો આમાં પૂરવાનો છે ચાલો પૂરી લ્યો પૂરો ત્યાર પછી જો અહીંયા તો કો આપેલો છે અહીંયા આપેલો છે કો તો ચાલો આમાં પૂરો બધાય ચાલો પૂરાઈ ગયો ત્યાર પછી જો અહીંયા આપેલો છે ને ફો તો આમાં પૂરવાનો છે અને અહીંયા આપેલો છે તો આમાં પૂરવાનો છે ચાલો પૂરી લ્યો હું પણ ચાલો પૂરાઈ ગયો આવી રીતના પૂરવાનો છે જવો અહીંયા પ આપેલો છે એ અને અહીંયા પ આપેલો છે એ બે જ ખાના ખાલી રહે છે જો બધાને રહે છે ને જોઈ લેજો ભૂલ હોય તો બધાય પૂરી લઈ જવો ચાલો ત્યાર પછી જો આપણે અહીંયા વિડીયોમાં અહીંયા સુધી મેં જોયું ને બાકીનું બીજા વિડીયોમાં જોઈશું અસ્તુ જય હિન્દ